આકાશવાણી ભુજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે અમને તો ખબર જ હતી. તમને ખબર છે પીરિયડ્સ અને મૂળસિંગ વચ્ચે ઊંડો સંબંધ છે? હા, પણ કેવી રીતે? અરે આજ તો આપણો ચર્ચાનો વિષય છે. આજે તમને ખબર છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી, કારણ કે માસિક ધર્મ એ કોઈ ડિસેબિલિટી નથી. હા, તો સાચી વાત તો છે. જો સ્ત્રી પોતાને પુરુષ સમોવડી કહેતી હોય તો તેણે માસિક સમય રજા લેવાનું વિચારવું પણ ન જોઈએ. જો પેઇડ પીરિયડ લીવ જોતી હોય તો સ્ત્રીએ પોતાનું પુરુષ સમોવડીનું સ્ટેટસ ફેંકી દેવું જોઈએ. સ્મૃતિ ઈરાનીના આ નિવેદન પછી આ મુદ્દો ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. જો કે પીરિયડમાં પેઇડ લીવ મળે કે ન મળે, પણ પીરિયડ અને મૂડ સ્વિંગ્સ એટલે કે મેન્ટલ હેલ્થ વચ્ચે ઊંડો સંબંધ છે તે તો સ્વીકારવું જ રહ્યું. પીરિયડ્સ દરમિયાન દરેક મહિલાઓના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને થોડે ઘણે અંશે અસર તો થાય જ છે, જેને પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવાય. લે વળી, પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે શું? માસિકની તારીખથી નજીકના દિવસોમાં જે લક્ષણો જોવા મળે તેને PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહેવાય. હા, આવા સમયે જે લક્ષણો જોવા મળે તેની તો મને ખબર છે, પણ તેને PMS કહેવાય તેની ખબર હવે પડી. ભારે રક્તસ્ત્રાવ, સ્તનોમાં ચુસ્તતા, કમર અને પેડુના ભાગમાં દુખાવો, પેટનું ફૂલવું વગર કારણે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પીરિયડ્સ દરમિયાન બિલકુલ સામાન્ય છે. પણ પીડા ઘણી થાય છે, તેને કારણે રૂટિન ખોરવાઈ જાય છે અને રાતની ઊંઘ પણ પૂરી થતી નથી. એકદમ સાચું, જ્યારે આવા લક્ષણો જણાય ત્યારે તેને PMS સિન્ડ્રોમ કહેવાય. આ PMS જ્યારે ગંભીર સ્વરૂપે હોય ત્યારે તેને PMDD એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ ડાયસ્પોરિક ડિસઓર્ડર નામ આપવામાં આવ્યું છે. આના લક્ષણો પણ PMS જેવા જ હોય છે, પણ તેનાથી વધુ તીવ્ર માત્રામાં ચિંતા, ચીડિયાપણું, ઉદાસી, ગુસ્સો, ગભરાટ જેવી ભાવનાત્મક લાગણીઓ એક સાથે અનુભવાય છે. તમને ખબર છે ઘણીવાર PMDDના કારણે ડિપ્રેશન પણ થઈ શકે છે. તો રચના, શું આની અસર હોર્મોન્સ પર થાય, જેમ કે હોર્મોન ઇમ્બેલેન્સ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે? હા હા, આ સમયે એસ્ટ્રોજનમાં ઘટાડો થવાના કારણે સેરોટોનિન નામના હોર્મોનનું પ્રમાણ ઘટે છે, પણ જેવા પીરિયડ સમાપ્ત થાય ત્યારે આ એસ્ટ્રોજનનું પ્રમાણ આપોઆપ સામાન્ય થઈ જાય છે. હા, હવે સમજણ પડી કે શરીરમાં પીરિયડ્સ દરમિયાન ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે જે મેન્ટલ હેલ્થ પર નકારાત્મક અસર કરે છે. પરંતુ જો તમે પહેલાથી જ કોઈ બાબતને લઈને તણાવમાં છો તો તે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. અને તમને ખબર છે આની અસર પીરિયડ્સ પર પણ થાય છે. જેમ કે ચિંતાના કારણે માસિક ઓછું આવવું અથવા એકાએક બંધ થઈ જવું, જેની અસર સ્ત્રીના પ્રજનન સ્વાસ્થ્ય પર પણ પડે છે. ઘણીવાર ઓવ્યુલેશનની પ્રક્રિયા ધીમી પડી જવી પણ શક્ય છે. હા, તો શ્રોતા મિત્રો, હવે બરાબર સમજાયું ને કે મહિલાનું માસિક ચક્ર મૂડ સ્વિંગનું કારણ બની શકે છે. હવે આ સમયે દરેક મહિલાને પરિવારની સમજણ અને હૂંફની જરૂર હોય છે. મોટા ભાગની સ્ત્રીઓએ તેમના માસિક ધર્મ દરમિયાન ચિંતા, ચીડિયાપડું, ગુસ્સો વગેરેનો અનુભવ કર્યો જ હોય છે. આગળ જણાવ્યું તેમ સેરોટોનિન ઉત્પાદનમાં ઘટાડો થવાથી આ બધી સમસ્યાઓ સર્જાય છે. સેરોટોનિન હેપી હોર્મોન્સમાંથી એક માનવામાં આવે છે, તેથી સેરોટોનિનનો અભાવ વ્યક્તિના મૂડને અસર કરે છે. તો શ્રોતા મિત્રો, હવે માસિક વખતે આવી સમસ્યાઓ સર્જાય તો મૂંઝાશો નહીં, પણ અમારી વાતો યાદ રાખજો અને ખુશ રહેવાનો પ્રયત્ન કરજો જેથી એવી કોઈ સમસ્યાઓ સર્જાય જ નહીં. તો ફરીથી મળીશું નવી ટિપ્સ સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી હું ચિત્રા ચૌધરી, હું રચના ઉપાધ્યાય, રજા લઈએ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી. પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી.